हेलो हेलो फ्रेंड्स, वेलकम बैक एसएल विद्यालय ई लर्निंग प्रोग्राम में हूँ पिनाकिन रावल तमने फरीथी आवकारू छू। मित्रों, विडियो जो जोता रहो छो तमे एटले तो ज मने आमा जोता होय ने, सीधी बात छे। विडियो जोवो छो तमे जे दाखला आपणे गणाय छे, जे थियरी गणाय छे एने तमे एकाद वखत वाँची लो छो, मानी लईए आपणे, कारण के फिजिक्स में धारो के थी वधारे आले अने उदाहरणों एक वक्त अहींया समझी लीधा पछी जाते गणवानो आग्रह राखजो। परीक्षा में आपणे जाते ज गणवाना छे बधा स्टेप सहित। लास्ट टाइम आपणे जे उदाहरणों गण्या अहींयाथी आपणी गाड़ी आगळ वधारी, तो 5.9 आपणे गण्युं हतुं, 5.10 18 किलोमीटर प्रति कलाकनी झड़पे, वी इज इक्वल टू 18 किलोमीटर प्रति कलाक, 18 किलोमीटरना मीटर अने कलाकनी सेकंड, 3600ना बे मींडा 18 दू 36 अने 5 मीटर प्रति सेकंडनी टूंकमां झड़प छे। एक समतल रस्ता पर साइकल सवार जे छे 3 मीटर त्रिज्यानो तीव्र वर्तुळाकार वळा ઝડપ ઘટાડ્યા સિવાય લે છે, પાર્ટી મરવાની થઈ છે। ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક મ્યુ એસ 0.1 છે, તો એનું શું થશે એ આપણે કહેવાનું છે। હવે સમસ્થિતિજ રસ્તા પર, એટલે કે સમતલ રસ્તા પર સલામત ઝડપ વી સેફ સ્પીડ મ્યુએસ આરજી જેટલી હોય, બરાબર ને, વર્ગમૂળની અંદર મ્યુએસ આરજી, આ આપણે સૂત્ર તારવેલું છે, આંકડા ખાલી નાખવાના છે। મ્યુએસ કેટલું 0.1, પછી એની ત્રિજ્યા કેટલી 3 અને જી કેટલું 10, આ 10 કુવાણિયા જતું રહે તો વર્ગમૂળ ત્રણ એટલે 1.73 આશરે મીટર પ્રતિ સેકન્ડ। લો ભાઈની સલામત ઝડપ હોવી જોઈએ આટલી, એક પોઈન્ટ 0.73 અને પાટી જાય છે 5 મીટર પ્રતિ સેકન્ડથી, એટલે બહુ ખતરનાક રીતે લપસી જાય, કારણ કે એને રસ્તા પર પકડ રાખવા માટેનું જરૂરી ઘર્ષણ બળ મળતું નથી, કારણ કે એની પોતાની ઝડપ એટલે કે રિક્વાયરમેન્ટ વધારે છે કેન્દ્રગામી બળની, એની સામે એની ઝડપ જે છે એ એટલી બધી વધારે હોવાથી ઘર્ષણ બળ પૂરતું મળતું નથી, એટલે એ લપસી જાય। ઉદાહરણ 5.11, સ્પર્ધા માટે એક 300 મીટર ત્રિજ્યાનો આર ઇઝ ઇક્વલ ટુ 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ 15 ડિગ્રીના ઢોળાવવાળો છે। હવે આ ઢાળવાળો રસ્તો થયો, આપણે બે થિયરી કરી હતી એટલે ઢાળવાળો રસ્તો છે। જો ઘર્ષણાંક 0.2 હોય તો રેસકારના ટાયરનો ઘસારો નિવારવા માટે એની ઓપ્ટિમમ ઝડપ કેટલી અને લપસવાનું નિવારી શકાય એ માટે શક્ય મહત્તમ ઝડપ કેટલી, હવે એના માટે આપણી પાસે જે છે આંકડા, પહેલાં તો ઢોળાવવાળા રસ્તા પર મહત્તમ સલામત ઝડપ આપણે ઊંધું ગણી, બીએસ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર આરજી મ્યુએસ પ્લસ 10 થીટા છેદમાં 1 માઇનસ મ્યુએસ 10 થીટા, બરાબર, આવું સૂત્ર છે આપણી પાસે। આમાં પહેલાં આંકડા નાખી દઈએ આપણે, વર્ગમૂળની અંદર આર 300 મીટર ગુણ્યા જી 10, બાજુમાં મ્યુએસ 0.2 વત્તા
10-15 હમણાં જ કંઈક આપણે 0.27 કે એવું કંઈક લઈ આવ્યા હતા. છેદમાં 1 - 0.2 × 0.27 એનું વર્ગમૂળ હાફ. હવે આંકડાનું સાદુરૂપ તો કેલ્ક્યુલેટર આપણી પાસે નથી ભગવાનની દયાથી, એટલે તમારે આંકડા જે છે મૂકી દેવાના છે. અને 38.1 મીટર પ્રતિ સેકન્ડ કેવું કંઈક આવે છે. જોઈ લેજો એક વખત આનું સાદુરૂપ આપ્યા પછી. હવે બીજો જે પ્રશ્ન પૂછ્યો છે, ઓપ્ટિમમ ઝડપ એટલે શું? તમે જુઓ આપણી આ જે ગણતરી છે ને એમાં શું કર્યું હતું આપણે, તો કે જરૂરી કેન્દ્રગામી બળ એટલે mv² / r એ કોણ પૂરું પાડે છે? તો એક ઘર્ષણ બળ અને બીજું લંબ બળ, એ બેના ઘટક છે એ ભેગા થઈને એ પૂરું પાડે છે એમ કરીને આપણે ગણતરી કરી દી. બરાબર છે ને? એક વજનનો જ ઘટક અને બીજો ઘર્ષણ બળનો ઘટક, બે ભેગા થઈ અને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. હવે ટાયરનો ઘસારો નિવારવો હોય, ઘર્ષણ બળ પોતે છે ને એ સેલ્ફ એડજસ્ટિંગ છે, મતલબ જરૂર હોય તો એ અસ્તિત્વમાં આવે બાકી નહીં. એટલે આપણે જો ખાલી આપણા વજનના જ ઘટકનો ઉપયોગ કરી અને ઘર્ષણ બળનો ઉપયોગ જ ન કરી તો ટાયર ઘસાય જ નહીં ને, કારણ કે ઘર્ષણ બળને લીધે તમને એ બચાવે ખરા, પણ આરવાર રબરનું ટાયર છે એટલે એ ઓલા ચરડાટી થાય એમાં ઘસાય. તો ઘસારો નિવારવા માટે ઘર્ષણ બળની મદદ લેવાની આવે નહીં, ન લેતા ફક્ત વજનના જ ઘટક વડે જરૂરી કેન્દ્રગામી બળ તમે મેળવો તો તે વખતે આપણી જે ઝડપ હોય એને ઓપ્ટિમમ સ્પીડ કહેવાય. હવે ઘર્ષણનો આપણે આશરો જ નથી લેવાનો તો પછી μs = 0 આપણે સૂત્ર મૂકી દઈએ, આખી તારવણી ફરીથી નથી કરવી. μs = 0 મૂકી દો તો હવે ઓપ્ટિમમ સ્પીડ = તમે જુઓ આ 0 છે, પછી આ પદ 0 છે, તો વધ્યું શું? વર્ગમૂળની અંદર rg tan θ. બરાબર, ઓલું μs વાળું પદ 0, છેદમાં એક પદ 0 અને છેદનો એકડો લખવાની જરૂર નથી. તો આ થાય 300 × g 10 અને tan 15 ડિગ્રી એટલે 0.27 હતું એનું વર્ગમૂળ. આંકડો જે આવે એ તમારી પાસે કેલ્ક્યુલેટર છે એટલે એમાં ચેક કરી લેવાનું, અને આંકડો આવશે 28.1 મીટર પ્રતિ સેકન્ડ. હું કહું છું એટલે નહીં પણ ચેક કરી લેજો, મતલબ કે જો આટલી સ્પીડે તમે હલાવો તો ટાયર ઘસાય નહીં. અને હજુ તમારે સ્પીડ જો વધારે કરવી હોય તો અહીં સુધી તમે કરી શકો 38 મીટર પ્રતિ સેકન્ડ સુધી, ત્યાં એ વખતે ટાયર ઘસાશે થોડુંક પણ તમે બચી જવાના. હવે 38ની તમે ચાલી કરી એટલે પછી જય શ્રી કૃષ્ણ. 5.11 પછી 5.12 તો આપણે ગણી લીધું, હવે સ્વાધ્યાયમાં જઈએ આપણે. સ્વાધ્યાયમાં 5.1 આ થોડોક વચ્ચે વચ્ચે અવાજ આવે છે પણ બિચારા બાર ઓલા જે મથે હે બધું કન્સ્ટ્રક્શન હાલે છે એનો, એટલે થોડુંક પછી આપણે ફોકસ રાખીને સાંભળી લેવાનું. 5.1 નીચેના કિસ્સામાં લાગતા ચોખ્ખા બળના મૂલ્ય, માન એટલે મૂલ્ય અને દિશા જણાવો.
ચોખ્ખું એટલે ગોબરું ચોખ્ખું એવું નહીં સમજવાનું, પરિણામી બળ સમજવાનું. અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા પર, આ વરસાદનું ટીપું છે. હવે એના ઉપર એક તો વજન લાગતું હોય, આપણે ખાલી આમ લિસ્ટ લઈ લઈ, વજન લાગતું હોય એટલે તો એ પડતું હોય નીચે, પણ જો આવા સંજોગોમાં પડે ને તો એની પ્રવેગી ગતિ હોય, કારણ કે બળ છે. હવે તમને શું કીધું છે, અચળ ઝડપ. અચળ ઝડપનો મતલબ શું થયો, વી અચળ મતલબ એની પ્રવેગી ગતિ નથી, અને પ્રવેગી ગતિ જો ન હોય, પ્રવેગી ગતિ જો ન હોય તો સિગ્મા એ બરાબર ઝીરો હોય. અચળ ઝડપ છે એટલે તમને પ્રશ્ન એ થાય તો ટીપા ઉપર બીજું કયું બળ લાગે, લાગે ને હવાનો અવરોધ લાગતો હોય, હવાનું અવરોધીય બળ, એટલે સિગ્મા એમ ઝીરો થતું હોય. એટલે ટૂંકમાં અચળ ઝડપ છે તો ન્યૂટનનો પહેલો નિયમ યાદ કરો, શું કહે છે, જ્યાં સુધી મન લો પરિણામી બાહ્ય બળ ન હોય ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર જ રહે, ગતિમાન પદાર્થ પોતાની ગતિની અવસ્થા જાળવી રાખે, એટલે એના ઉપર પરિણામી ઝીરો હોય. પાણી પર તરતા 10 ગ્રામ દળના બૂચ ઉપર, હવે એમાં એવું જ થાય ને, તરે છે, ડૂબી ન જ જતું ને ઉડી ન જ જતું, એટલે સિગ્મા એફ એના ઉપર ઝીરો જ હોય. આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલ પતંગ, હવે એ થયું, તમે પતંગ સ્થિર રાખો, હવે પતંગ ઉપર એક તો હવાનો ધક્કો લાગતો હોય અને બીજું તમારે દોરીનું તાણ લાગતું હોય, એટલે એ બે ભેગા થઈ અને પતંગને સ્થિર રાખતા હોય, તો અહીંયા સિગ્મા એફ ઝીરો. ખડબચડા રસ્તા પર 30 કિલોમીટર પ્રતિ કિલોનો અચળ વેગથી ગતિ કરતી કાર, એક કારનું એક્સિલેટર એને પ્રવેગ આપતું હોય અને સામે ખડબચડો રસ્તો હોય એટલે ઘર્ષણ બળ સામે એન્જિન પેટ્રોલ બળતું હોય. તમને આપ્યું છે અચળ વેગથી ગતિ કરે છે એટલે સ્વાભાવિક છે ન્યૂટનનો પહેલો નિયમ લાગી જાય, સિગ્મા એ બરાબર ઝીરો. એમાં કંઈ આવે છે કે નહીં, નકરું બધું ઝીરો જ છે. બધા દ્રવ્ય પદાર્થોથી દૂર અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્રોથી દૂર અવકાશમાં ગતિ કરતાં ખૂબ ઝડપી ઇલેક્ટ્રોન ઉપર, હવે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રો નથી તો ઇલેક્ટ્રોન ઉપર કોઈ જાતનું બળ ન લાગે, કારણ કે ઇલેક્ટ્રોન ઉપર એક તો વિદ્યુત ભારના કારણે વિદ્યુતીય બળ લાગે અને ગતિના કારણે ચુંબકીય લાગે. હવે એવા બળ લાગે એવા ક્ષેત્રની બહાર ઇલેક્ટ્રોન છે, એટલે હવે ખૂબ જ દૂર હોય ને બધા પદાર્થથી દૂર હોય તો ગુરુત્વાકર્ષીય ન લાગતું હોય, એટલે સિગ્મા એફ એના ઉપર ઝીરો, એટલે એ પાર્ટી ગયા ખાતે જે ગતિથી જાય એ ગતિ થયેલે રાખે. તો આમાં ગણવાનું શું હતું, કાંઈ નહીં. આશા રાખી કે 5.2માં કંઈક આવે ગણતરી. 0.05 કિલો દળની એક લખોટી ઉર્ધ્વ દિશામાં ફેંકે છે, એક લખોટી ઉર્ધ્વ દિશામાં ફેંકેલી છે તો શું, લખોટી ઉપર લાગતા ચોખ્ખા બળનું મૂલ્ય અને દિશા નીચેના કિસ્સામાં જણાવો. આ ઉપર જતું હોય ત્યારે એના ઉપર બળ કેટલું, બળ તો નીચે જ લાગે ને, વજન ગુરુત્વાકર્ષી બળ નીચે તરફ લાગે તો એ ઉપર કરી જાય, તમે ધક્કો માર્યો ને ભાઈ, ધક્કો મારો એટલે એ તમારા ધક્કાના હિસાબે જાય છે, પછી શું તો કે તમારા ધક્કાનું જોર પૂરું થઈ જાય અહીંયા અટકશે અને પછી અધો દિશામાં પાછું આવશે, અધો દિશામાં પાછું આવે ત્યારે વજન જ એના ઉપર અસરકારક હોય. અને ક્ષણિક સ્થિર હોય તે ઉચ્ચતમ બિંદુ, આ બેની વચ્ચેની પરિસ્થિતિ જ્યાં એનો અંતિમ વેગ છે એ ઝીરો થઈ ગયો અને અહીંયાથી પછી પાછો ટર્ન મારે છે તે વખતે અહીંયા એના ઉપર વજન તો નીચે લાગતું જ હોય તો જ એ પાછું આવે. એટલે ત્રણેય કિસ્સામાં કેટલું બળ લાગશે, 0.05 કેજી, 0.05 કેજી અને ×10, 1 પોઈન્ટ કપાય એટલે 0.5 ન્યૂટન દરેક વખતે ત્રણેય કિસ્સામાં ABCમાં લાગે ગુરુત્વાકર્ષી. પછી આગળ કીધું છે કે જો લખોટીને સમસ્થિતિ સાથે 45ના કોણે ફેંકવામાં આવે તો તમારા જવાબ જુદા હોત, ના ભાઈ દરેક વખતે એના ઉપર બળ તો આ જ લાગવાનું છે MG, બરાબર ને, એ ખાલી હિંચકો ખાય છે. હા, એવું કહેવાય કે એના ઉચ્ચતમ બિંદુ એના વેગનો ઉર્ધ્વ ઘટક છે એ ઝીરો થાય અને સમસ્થિતિજ ઘટક એનો અચળ હોય, પ્રક્ષિપ ગતિ જેવું, બાકી કંઈ ફેર ન પડે. 5.3 નીચેના દરેક કિસ્સામાં 0.1 કિલો દળ
ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું મૂલ્ય અને દિશા જણાવો. પહેલું, સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી એને પડવા દીધા પછી તરત ટ્રેનમાં છે ત્યાં સુધી નહીં, પણ તમે બહાર પડવા દો એટલે તરત એના ઉપર વજન લાગી જાય. પૃથ્વીનું બળ છે 0.1 × 10 એક ન્યૂટન. આ પહેલાંનો જવાબ. રેફરન્સ ફ્રેમથી છૂટું પડે એટલે તરત જ બહારનું જે બળ છે એ લાગી જાય. 36 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત જ, એમાં એ જ થાય, એના ઉપર એક ન્યૂટન જ લાગે. શું કામ? તો કે ફ્રેમમાંથી છૂટો પડે એટલે આગળનું બધું ભૂલી જાય, જે નવું લાગે છે તત્કાલીન એ બળ છે એના ઉપર લાગે. 1 મીટર પ્રતિ સેકન્ડથી પ્રવેગિત થતી ટ્રેનની બારીમાંથી પડવા દીધા પછી તરત પ્રવેગ, તો એના ઉપર બળ તો આ જ લાગે ભાઈ. પછી એનો ગતિપથ જુદો જુદો હોઈ શકે, આપણે જોઈશું એકાદ દાખલામાં, પણ બળ તો આ જ લાગે. કારણ કે જ્યાં સુધી ટ્રેનમાં હોય ને ત્યાં સુધી એને ટ્રેન ગવર્ન કરે છે, બહાર નીકળી જાય પછી બહારનું બળ એના ઉપર લાગે. 1 મીટર પ્રતિ સેકન્ડથી પ્રવેગિત થતી ટ્રેનના ચળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર હોય ત્યારે એના ઉપર લાગતું બળ. ડીમાં ફેર પડશે. હમણાં જે ઓલું બોક્સવાળો ગયો હતો ને આપણે લાસ્ટ લેક્ચરમાં, કે ભાઈ આ જે છે દળ ધરાવતો પથ્થર ટ્રેનની હારવાર, તો આનો પ્રવેગ પણ એટલો જ હોવો જોઈએ. એટલે એનું દળ કેટલું છે 0.1 અને પ્રવેગ કેટલો છે 1 મીટર પ્રતિ સેકન્ડ. અને હવે આ ટ્રેનની આરવાર સ્થિર છે મતલબ એટલા જ પ્રવેગથી ગતિ કરે છે, તો એના ઉપર 0.1 ન્યૂટન હોય તે વખતે, બરાબર ને, 5.3 પછી 5.4 લીસા સમસ્થિતિજ ટેબલ પર એલ લંબાઈનો એક છેડો એમ દળના કણ સાથે અને બીજો છેડો એક નાની ખીલી સાથે જોડેલો છે. જો કણ વી ઝડપથી વર્તુળમય ગતિ કરે તો કણબળનું ચોખ્ખું બળ કેટલું હોય નીચેના મત પસંદ કરવા. આમ ફેરવે એટલે માનો કે અહીંયા ખીલી મારી છે અને આ પથ્થર છે અને પથ્થર આવી રીતે ઘૂમેડી મારે છે સમસ્થિતિજ વર્તુળમાં. બરાબર, ટેબલ નથી દોરવું આપણે, લીસું સમસ્થિતિ ટેબલ છે એના ઉપર એ ફરે છે. હવે કોઈપણ પદાર્થને વર્તુળમય ગતિ કરવી હોય તો જરૂરી કેન્દ્રગામી બળ, અહીં અચળ ઝડપ છે એટલે આપણી પાસે ઓલરેડી છે જ તૈયાર એફસી સેન્ટ્રીપિટલ mv² / r કોણ પૂરું પાડશે. હવે આમ તમે આને બહાર કાઢો, પથ્થર આમ ફરે છે તો એનું વજન બળ તો અહીં લાગતું હોય નીચે, તો હવે એને ફેરવવા માટે જવાબદાર કોણ? દોરીમાં તણાવ બળ હોય એ એક જ, બીજું એકઈ નહીં, બરાબર ને? એટલે mv² / r ઇઝ ઇક્વલ ટુ t. હવે પ્રશ્ન શું છે આપણો? કણ પરનું ચોખ્ખું બળ કેન્દ્ર તરફની દિશામાં દોરીના તણાવ જેટલું હોય, કેન્દ્ર તરફનું ચોખ્ખું બળ. આ રિક્વાયરમેન્ટ છે એકચ્યુઅલમાં. mv² / r કેન્દ્ર ત્યાગી એના ઉપર લાગતું હોય એને દૂર કરે તણાવ બળ, એટલે એ અચળ ઝડપે ફરે રાખે. 5.5 15 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી ગતિ કરતા v = 15 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી ગતિ કરતા 20 કિલો દળના એક પદાર્થ પર 50 ન્યૂટનનું પ્રતિ પ્રવેગ ઉપજાવતું, એટલે આને મારે માઇનસ કેવું હોય તો કહેવાય, અચળ બળ લગાવે છે તો પદાર્થને અટકાવવામાં કેટલો ટાઈમ લાગે. હવે f = ma મૂકી તો a = f/m બીજો નિયમ મૂક્યો આપણે, બળ કેટલું 50 છેદમાં દળ કેટલું 20, એટલે 2.5 મીટર પ્રતિ સેકન્ડ² માઇનસ આ એનો પ્રતિ પ્રવેગ થયો. હવે અટકાવવામાં શું કીધું છે, કેટલો સમય લાગશે? v = v0 + at સંબંધ લાગે, અચળ પ્રવેગી થાય ને, કારણ કે પ્રવેગ એનો અઢી અચળ થયો, ભલે પ્રતિ પ્રવેગી છે. હવે એમાં આને હું v0 કહી દઉં પ્રારંભિક વેગ, તો પ્રારંભિક વેગ 15 પછી -18
અને ટી એઝ ઇટ ઇઝ અને અંતિમ વેગ અટકાવવાનો છે એટલે એનો અંતિમ વેગ ઝીરો થવો પડે. આને ઓલી બાજુ લઈ જાઓ, અઢી ટી ઇઝ ઇક્વલ ટુ 15, તો ટી ઇઝ ઇક્વલ ટુ 15/2 એટલે 2.5 આવે, 6 સેકન્ડ થાય. પાંચ પોઈન્ટ 6 નાના ટૂચકા છે, ખાલી તમારે જે સૂત્રો ભણ્યા ને એની એપ્લિકેશન. 3 કિલો દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ તેની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ થી V0 કહી દે 25 સેકન્ડમાં બદલીને 3.5 મીટર પ્રતિ સેકન્ડ કરે છે. પદાર્થની ગતિની દિશા બદલાતી નથી તો બળનું મૂલ્ય. અને હવે તમને આ જે આપ્યું છે ને એના ઉપરથી પ્રવેગ ચડી જાય, એ બરાબર ∆V/∆t. ∆V એટલે શું? V-V0 છેદમાં લાગેલો ટાઈમ, એટલે એ ઇઝ ઇક્વલ ટુ 3.5 - 2 / લાગો ટાઈમ 25 નો, એટલે 1.5/25. આટલો પ્રવેગ થયો મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. અને હવે બળ F બરાબર MA, એમાં દળ કેટલું? 3, અને 1.5/25. જવાબ જે આવે એ ન્યૂટન, કંઈ કરવાનું છે નહીં. 5.7 પાંચ કિલો દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળ લાગે છે, 8 ન્યૂટન અને 6 ન્યૂટન. આ 5 કિલો દળનો પદાર્થ 6 ન્યૂટન અને 8 ન્યૂટન. આને હું F1 કહી દઉં, આને હું F2 કહી દઉં. તો હવે આનું રિઝલ્ટ શું આવે? થોડુંક સદિશને લગતી વાત થઈ, આ બાજુ ક્યાંક આવશે. હવે પરિણામી બળ F ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર F1² + F2² + 2F1F2 cos θ. આપણા માટે થીટા છે 90, બે બળ વચ્ચેનો ખૂણો, એટલે આ આખું પદ છે એ કેન્સલ. F1² એટલે 6² + 8² જવાબ આવશે 10 ન્યૂટન. કઈ બાજુ? આ બાજુ લાગશે F, એટલે બળનું મૂલ્ય આટલું. બળ પૂછવું હોય, પ્રવેગ પૂછવું હોય, પ્રવેગ પૂછવું હોય તો એ આપણે મૂલ્ય ગણી હો. મૂલ્ય બરાબર F છેદમાં M, એટલે કે 10 છેદમાં કેટલા કિલોનો છે? 5 કિલો, એટલે 5 મતલબ 2 મીટર પ્રતિ સેકન્ડ² પ્રવેગ. કઈ બાજુ? તો હવે મારે અહીંયા થીટા નામ પાડવું પડે, દિશા જોઈશે ને, એટલે ટેન થીટાની વ્યાખ્યા લખું. તો સામેનું બળ, સામેનું બળ એટલે કોણ? F2/ પાસેનું બળ એટલે F1, ત્રિકોણની જે રીત હતી. હવે એમાં F2 કેટલું છે? 8/6 એટલે 4/3. ટેન થીટા 4/3 4-5 38 ડિગ્રી, એટલે આ બાજુનો ખૂણો છે એ 53 ડિગ્રી હોય, એટલે થીટા બરાબર 53 ડિગ્રી આવશે. આ યાદ રાખવાનું મેં કીધું હતું, છતાંય કોષ્ટકમાંથી તમારે જોઈ લેવાનું. એટલે એવું કહેવાય કે 6 ન્યૂટન બળ સાથે 53 ડિગ્રી અને 8 ન્યૂટન અને 38 ડિગ્રી થાય તો સમજી શકાય 90નો ટોટલ છે બે. 5.7 ચાલો અત્યારે અલ્પવિરામ કરીએ, વળી પાછા
ગણશું આપણે વધારે નેક્સ્ટ લેક્ચરમાં. મળતા રહીશું. થેન્ક યુ.